सूरतनी उमरपाड़ा सरकारी रेफरल हॉस्पिटलमांथी बोगस तबीब झड़पायो। रेफरल हॉस्पिटलना स्टाफ ने शंका जता सुप्रिटेंडेंट ने जाण करी हती अने मेडिकल स्टाफ ने सजागताना कारणे बोगस तबीब ने झड़पी लेवामां आव्यो। बीमार पेशेंट ने संबंधित साची दवा न आपता भांडो फूट्यो। जो कि बोगस तबीब ने त्यां फरज बजावा माटे हॉस्पिटलना एमबीबीएस तबीब नरेश पवासियाए जणाव्युं हतुं અને તેના માટે આ બોગસ તબીબ ને મહિને 10,000 રૂપિયા પણ મળતા હતા। તો કરણ જોટંગિયા નામનો બોગસ તબીબ પોતાને નરેશ પવાસિયા તરીકે ઓળખ આપતો હતો। એમબીબીએસ ડોક્ટર નરેશ પવાસિયા પોતાના ખાનગી દવાખાને સેવા આપતો હતો અને ઉમરપાડા પોલીસે એમબીબીએસ તબીબ નરેશ પવાસિયા અને બોગસ તબીબ કરણ જોટંગિયા સામે ગુનો નોંધ્યો। પોલીસે બંને સામે इंडियन पिनल कोड कलम तेमज गुजरात मेडिकल प्रेक्टिशनर कलम एक्ट गुनो नोधी तपास हाथ धरी छे। भावनगर की बात करिए तो एबीवीपी ना नेता की बर्थडे पार्टी जोवा मळी तलवार साथ केक कापतो वीडियो वायरल थयो छे। एबीवीपी ना नेताओं जीएनएस कॉलेज पास केक कापी मास्क और कोरोना गाइडलाइन झागरा उड़िया। दर्शन ठाकुर और चाहत ठाकुर नामना युवानो बर्थडे हतो। मास्क और कोरोना गाइडलाइन नाम धजागरा उड़ता जोवा मळ्या छे। तो आ नेताओं ने जाने के कोई नियमों नड़ता ना होय ते रीते एबीवीपी ना नेताए जाहेर में केक कापी ते पण तलवार थी। एबीवीपी ना नेता नी बर्थडे पार्टी हती अने तलवार साथे केक कापतो वीडियो वायरल थयो। जीएलएस कॉलेज पासे केक कापवामां आवी हती। तो एबीवीपी ना आ नेता के जो हवा में तलवार भींजता जोवा मळ्या हता तेवो केप कापता हता ए पण तलवार नी साथे तेमना समर्थकों तेमनी आसपास उभेला नजरे पड़ी रहा था। तो कोण कोण हता आ बर्थडे पार्टी में शामिल, मास्क कोणे कोणे नहोता पहेर्या, कारण के सामान्य व्यक्ति ज्यारे मास्क नथी पहेरती के पछी सामाजिक अंतर नथी जाळवती होती तो तेमने दंड फटकारवामां आवतो होय छे। परंतु आ नेता ने समजावे कोण। વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા પ્રણવ પટેલ પાસેથી। પ્રણવ, કોણ છે એબીવીપીના નેતા અને ક્યારે હતી આ બર્થડે પાર્ટી? ચોક્કસ જે રીતે અપડેટ મળી રહ્યું છે સમીર, તે પ્રમાણે એબીવીપીના કાર્યકર્તાઓ હતા, તેઓની પોલીસ દ્વારા હાલ અટકાયત કરવામાં આવી છે। ચાર એવા કાર્યકર્તાઓ હતા કે જેઓની પોલીસ અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે। આજે ઘટનાસ્થળ બન્યું હતું તે છે જીએલએસ કોલેજનું કેમ્પસ હતું, જેની અંદર એબીવીપીના જે કહેવાતા જે નેતાઓ છે તેઓએ પોતાના બર્થડેની જે કેક છે તે તલવારના માધ્યમથી કાપી હતી। તો સાથે જ ત્યાં કોવિડની જે ગાઈડલાઈન છે તેનું પણ સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું અને તમામ જે લોકો છે તે કાર્યકર્તાઓ જે છે માસ્ક વગર જોવા મળી રહ્યા હતા અને કોરોના ગાઈડલાઈનનું તેઓ નેવ મૂકી હતી। જેની બર્થડે પાર્ટી હતી તે વ્યક્તિનું નામ છે શું? દર્શન સમીર, તેનું નામ છે દર્શન ઠાકોર અને ચાહત ઠાકોર, આ બંને નામના યુવાનો છે, તેઓનો બર્થડે હતો અને જે હાથમાં તલવાર થયો છે તેનું નામ પણ દર્શન ઠાકોર છે અને તે પોતાના બર્થડેની ઉજવણી કરી રહ્યો હતો। હાલ પોલીસે ચાર લોકોની અહીં અટકાયત કરી છે, તેઓની કાર્યવાહી કરી છે। પરંતુ હાલ ચોક્કસ કહી શકાય કે એબીવીપી એટલે આરએસએસની એક વિદ્યાર્થી પાંખ છે તે હંમેશા માટે ડિસિપ્લિનમાં માને છે, પરંતુ વિદ્યાર્થી પરિષદના જે કાર્યકર્તાઓની ડિસિપ્લિન નામે સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે। હવે જોવાનું રહે છે કે પોલીસ કઈ કાર્યવાહી મોટા પ્રમાણમાં કરે છે। જી, તો પોલીસે દર્શન ઠાકોર અને ચાહતની ધરપકડ કરી છે, અટકાયત કરી છે? તમે ચોક્કસ, એની સાથે બીજા બે વ્યક્તિઓ એટલે દર્શન ઠાકોર અને ચાહત ઠાકોર સહિત અન્ય બીજા બે વ્યક્તિઓનું પણ અહીં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી જે પોલીસ હાલ કરી રહી છે। આભાર પ્રણવ તમામ જાણકારી બદલ। તો માસ્ક અને કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા એબીવીપીના નેતાની બર્થડે પાર્ટી હતી, તેમના સમર્થકો તેમની સાથે ઉભેલા જોવા મળ્યા હતા। કુલ ચાર વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી છે। અને હવે વાત કરીશું જન આશીર્વાદ યાત્રાની। ખેડા જિલ્લાના કપડપંજ તાલુકાની કાબડ ચોકડી પાસે ભાજપની જન આશીર્વાદ યાત્રા પહોંચી, જેમાં કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દિભુસિંહ ચૌહાણની
जन आशीर्वाद यात्रा ने आवकार माटे खेड़ा जिला भाजप संगठन ना कार्यकरो मोटी संख्या में हाजर रहा था। जो कि कार्यकर्ताओं की भीड़ ना कारणे यात्रा में सोशल डिस्टन्स अभाव जोवा मळ्यो हतो, साथे ज घणा कार्यकरो मास्क वगर नजरे पड़ा था। तो काबड़ चौकड़ी बाद जन आशीर्वाद यात्रा कपड़पंच पहुंची, जहां जूना एपीएमसी खाते जाहिर सभा नु आयोजन करवामां आव्युं। त्यारबाद आ यात्रा फागवेल जवा रवाना थशे, परंतु चेहरा पर मास्क पहेरेलू जोवा नहोतुं पड्युं। खुद देबूसी ए जन आशीर्वाद यात्रा दरमियान तेमणे जोयुं के मास्क पहेरेला तेओ नजरे नहोता पड्या। जे जे लोको तेमने आवकारवा माटे एकठा थया हता, तेमणे पण सामाजिक अंतर नहोतुं जाळव्युं। तभी साथेना जे कार्यकर्ताओ होय तेमणे पण चेहरा पर मास्क न पहेर्यु होय तेवुं जोवा मळ्युं हतुं। મંત્રી દેવસિંહજી કે જેઓ જન આશીર્વાદ યાત્રા પર નીકળ્યા છે અને કપડવંજ યાત્રા તેમની પહોંચી છે, દેવસિંહજી આપણી સાથે છે, સાહેબ શું કહેશો, જન યાત્રા કયા ઉદ્દેશ સાથે નીકળી છે? જન આશીર્વાદ યાત્રા એ આશીર્વાદ માટે નીકળી છે। દેશના શ્રદ્ધેય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે સમાજના વિવિધ વર્ગમાંથી, વિવિધ જાતિ સમાજમાંથી આવતા લોકો હોય કે ચાહે દૂર દરાજ ભૌગોલિક વિસ્તારમાં છેવાડાના વિસ્તારમાંથી કોઈ મંત્રી બનાવતા હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીની યોજના મુજબ દરેક પ્રતિનિધિઓએ જ્યારે પોતાના મતવિસ્તારમાં જાય ત્યારે જનતાના આશીર્વાદ લેવા જોઈએ। કારણ કે જેમ જનતા કોઈ બાળકને જન્મ આપે છે, એમ જનપ્રતિનિધિને પણ જનતા જન્મ આપતી હોય છે, અને જનતાના આશીર્વાદ લેવા માટેની આ યાત્રા છે। અને મને કહેવા દો કે અત્યાર સુધીની આ યાત્રાને પ્રચંડ જન સમર્થન મળ્યું છે, આવકાર મળ્યો છે, ઉત્સાહભેર મોટી સંખ્યામાં લોકો સ્વાગત કરે છે। ત્યારે એ સ્વાગત કોઈ વ્યક્તિનું નહીં, પણ દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આસ્થા અને શ્રદ્ધા બતાવે છે। સાહેબ, વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, શું એવું માની શકાય કે એની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ? આપણે ત્યાં લોકશાહી પ્રક્રિયા છે, એટલે જ્યાં લોકશાહી હોય ત્યાં ચૂંટણીઓ વારંવાર આવતી હોય। તમે ગુજરાતને ધ્યાને રાખીને એવી વાત કરો તો આખા દેશમાં બધા મંત્રીઓ પ્રવાસમાં નીકળ્યા છે, તો કોઈ ને કોઈ રાજ્યમાં ચૂંટણી તો હોઈ શકે છે, અને ચૂંટણી સાથે જોડવાનું કોઈ કારણ નથી। કોંગ્રેસ આક્ષેપ કરે છે કે ચૂંટણી નજીક આવતા ભાજપના નેતાઓ ફરી ભગવાનના શરણે જઈ રહ્યા છે। કોંગ્રેસનું નકારાત્મક રાજનીતિ કરવાનું એક મુખ્ય કારણ એને 25 વર્ષથી સત્તાથી દૂર રાખે છે। ગુજરાતના જનમાનસને સમજી શકવાની એમની તાકાત નથી, અને ગુજરાતનો જે એક પરિપક્વ મતદાર છે તેના દિલમાં જગ્યા બનાવવા માટેની પણ એની પાસે કોઈ આયોજન નથી। એટલે કોંગ્રેસ આક્ષેપો કરે, જનતા બધું સમજે છે। બિલકુલ, તો આ દેવસિંહજીને ખાસ જે જન આશીર્વાદ યાત્રા જે કપડવંજ પહોંચી છે અને ધીરે ધીરે જે છે કે આગળના પડાવ તરફ આગળ વધી રહી છે। કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંગ, ન્યૂઝ 18 ગુજરાતી, કપડવંજ, અમદાવાદ।